આ નોર્મલ મેં શરૂઆતમાં જયારે મેં મારી કંપનીને લોન્ચ કર્યું હતું ત્યારે મેં આ ત્રણ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. એકમાં સીટ નથી, ફિટનેસ રિલેટેડ છે. એકમાં ચેન નથી, નાના છોકરા માટે છે. ને એકમાં હેન્ડલ નથી, ફેમિલી માટે છે. આ બધા મને કસ્ટમર્સ રિસોર્ટ ને ક્લબ્સ માં લાગે છે. તો આ બધી આ પ્રોડક્ટ માટે મારી આ રિસોર્ટ ને ક્લબ છે. નેક્સ્ટ, માર્કેટમાં બેટરી સાયકલો બહુ અત્યારના ટ્રેન્ડમાં છે, બટ પાછું કંઈક ઇન્ડિયાની અંદર કરી જવું છે. તો આપણે એ પ્લાન કર્યું કે 33,000 ની ઉપર સેલિંગ થાય છે ને મિડલ ક્લાસ લોકોને એ સાયકલના રેટ પરવડતા નથી. મેં સાયકલ બનાવી છે, મારો પણ રેટમાં અત્યારના ચેલેન્જીસ આવી રહી છે. ટીમ સાથે અમે લોકો વર્ક કરી રહ્યા છે. ગેરંટી સાથે કહું છું કે નેક્સ્ટ મંથમાં 25,000 આપણે આ સાયકલ લઈ આવશું, વિચ વિલ બી ધ ઇન્ડિયાની ચીપેસ્ટ સાયકલ ઇન ગેરંટી. હજુ આમાં એક ઇન્વેન્શન એ કરી રહ્યા છે સાહેબ, અત્યારના જે સાયકલ ઇન્ડિયાની અંદર છે એ તમને ચાર્જિંગ પોઈન્ટમાં લઈ જવી પડે તમારા ઘરે, યા તો તમે જ્યાં ગાડી પાર્ક કરતા હો ત્યાં ચાર્જ કરવી પડે. આપણે એવી વસ્તુ લઈ આવ્યા છે કે ભાઈ તમે બેટરી જ ઘરે લઈ જાઓ, મોબાઈલ લઈ જાઓ ને ત્યાં તમે ચાર્જ કરીને બેટરી તમે સાયકલમાં નાખી દો. તો આ પણ સાહેબ એક નવી વસ્તુ આપણે ઇન્ડિયામાં લાવશું જેના કારણે બેટરી સાયકલનું બહુ માર્કેટિંગ વધશે. એક તમારી પાસે કોઈ પણ જૂની સાયકલ હશે એ તમે અમારી પાસે લઈ આવશો તો અમે અમારી મોટર ને બેટરી લગાડીને તમારી જૂની સાયકલને જ અમે બેટરી વાળી બનાવી આપશું. ને અમારું ટાર્ગેટ છે કે 25-30 કિલોમીટર તમારી સાયકલ બેટરી ઉપર ચાલવી જોઈએ. સોલર સ્કૂટર ઉપર અમારી ટીમ વર્કિંગ કરી રહી છે. સુરતના કિરણથી આપણી સોલર પેનલ સ્ટાર્ટ થશે, નીચે બેટરી આપેલી છે. એનું અમારું ટાર્ગેટ છે 50-60 કિલોમીટર. બહુ પેટ્રોલ ને ડીઝલ નો બહુ અત્યારના રેટ વધી રહ્યો છે અને લોકો ઓપ્શન શોધી રહ્યા છે. અમે આ વસ્તુ ટ્રાય કરી રહ્યા છે કે ભાઈ આ એક ઓપ્શન કાઢીએ. આનું પણ અમારું રેટ હશે સાહેબ 25-30,000. ને આની અમે લાઈફની ગેરંટી આપીએ છીએ, 5-6 વર્ષ સુધી અમે આને મેન્ટેનન્સ ફ્રી કરીને આપશું. નેક્સ્ટ, સોલર પેનલની હજુ એક વસ્તુ, આના પણ અમારા કસ્ટમર્સ હશે ક્લબ્સ ને રિસોર્ટ્સના જ, ઉપર સોલર પેનલ લગાડીને કરશું. નેક્સ્ટ, આ એક ટચિંગ છે, ટ્રાય બાસેલ ફોર ધ સ્પેશિયલ ચાઇલ્ડ. સાહેબ ઇન્ડિયાને આઝાદ થતા ઘણા વર્ષ થઈ ગયા પણ સ્પેશિયલ ચાઇલ્ડ માટે કોઈએ વિચાર્યું નથી. લોકોએ વ્હીલચેર બનાવી દીધા ને હાથી ચલાવવા વાળા વોકર્સ બનાવી દીધા ને એમને એવું લાગ્યું કે રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ ગઈ. આપણું સાહેબ એમ છે કે સ્પેશિયલ ચાઇલ્ડ છોકરાઓને પણ સાયકલની ઇન્ડસ્ટ્રીમાં એવું કંઈક એમને એન્જોયમેન્ટ કરી આપીએ. તો આ છોકરી જે ચલાવી રહી છે એ હાથથી પેડલ હાથથી સાયકલ ચલાવી શકશે એ અમે ઇનોવેટ કરી રહ્યા છે. Thanks.